नमस्कार विद्यार्थी, आपणे प्रकरण 2 आपणी आसपासना द्रव्यो शुद्ध छे ते विषे अभ्यास करीशुं। मित्रों, आ प्रकरणना टाइटलमां शुद्ध शब्दो पर आपणे जो भार मूकीए तो शुं मित्रों, बजारमांथी खरीदेली वस्तुओ जेवी के दूध, घी, माखण, मीठू, मरी मसाला, पीवालायक पाणी अथवा फळोना रस वगैरे शुद्ध छे कि नहीं ते आपणे केवी रीते नक्की करी शकीए। मित्रों, आ बदाज पेकेट पर तमे ध्यान थी जोयुं हशे तो प्योर 100% शुद्ध एवं बहु मोटा अक्षरे लखेलू होय छे, परंतु शुं तमे आ रोज बरोजना खावालायक पदार्थोना डब्बा पर लखेली शुद्धनी तरफ ध्यान खेंच्युं छे। एक सामान्य माणस माटे शुद्धनो अर्थ भेळसेळथी मुक्त थाय छे, परंतु वैज्ञानिको माटे आ तमाम वस्तुओ खरेखर जुदा जुदा पदार्थोनुं मिश्रण छे, तेथी तेने शुद्ध न कही शकाय। उदाहरण तरीके दूध ए पाणी, चरबी, प्रोटीन वगैरेनुं मिश्रण छे। ज्यारे कोई वैज्ञानिक कोई द्रव्यने शुद्ध कहे त्यारे तेनो अर्थ एवो थाय छे कि द्रव्यमां रहेल दरेक कणोना रासायणिक गुणधर्मो समान छे। एक शुद्ध पदार्थ एक ज प्रकारना कणोनो बनेलो होय छे। आपणी आसपास जोवा मळता द्रव्यने ध्यानथी जोईशुं तो एवो आपणने बे कि तेथी वधु घटकोना मिश्रणथी बनेला होय छे। उदाहरण तरीके तळિયાનું પાણી, ખનીજો, માટી, હવા વગેરે। તો મિત્રો, અહીં મિશ્રણ ઉપર આપણે આગળ વિચારીએ કે મિશ્રણ એ એક કરતાં વધુ પ્રકારના શુદ્ધ તત્વોનું બનેલું હોય છે જેને ભૌતિક ક્રિયા દ્વારા અલગ કરી શકાતા નથી, અન્ય પ્રકારના દ્રવ્યોમાં અલગ ન કરી શકાય। આપણે જાણીએ છીએ કે પાણીમાં ઓગાળેલ સોડિયમ ક્લોરાઇડને બાષ્પીભવન જેવા ભૌતિક પ્રક્રિયા દ્વારા પાણીથી અલગ કરી શકાય છે, તેમ છતાં સોડિયમ ક્લોરાઇડ પોતે એ એક પદાર્થ છે અને તેને ભૌતિક ક્રિયા દ્વારા તેના ઘટક તત્વોમાં વિભાજિત કરી શકાતા નથી। તેવી જ રીતે ખાંડ એ એક પદાર્થ છે, કેમ કે તે એક જ પ્રકારના શુદ્ધ દ્રવ્યોના બનેલા હોય છે અને તેનું બંધારણ સમગ્ર રીતે એક સમાન છે। ઠંડુ પીણું અને માટી એક જ પ્રકારના કણો ધરાવતા પદાર્થો નથી। કોઈ એક પદાર્થના પ્રાપ્તિ સ્થાનો ભલે ગમે તે હોય, પરંતુ તેમના ગુણધર્મો એક સમાન રહે છે। તેથી આપણે કહી શકીએ છીએ કે મિશ્રણ એ એકથી વધુ પદાર્થોનું બનેલું હોય છે। તો મિત્રો, આપણે મિશ્રણ વિશે થોડોક આગળ ખ્યાલ દર્શાવતા મિશ્રણના મુખ્ય 2 પ્રકાર છે મિત્રો, સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ। મિત્રો, સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ વિશે થોડો તફાવત છે તે આપણે જોઈએ કે મિત્રો, સમાંગ મિશ્રણ કે જેમાં દ્રાવ્યના ઘટક કણો સમાન સંગઠિત રીતે થયેલા હોય છે, જ્યારે વિષમાંગ મિશ્રણમાં ઘટક કણો અસમાન રીતે સંગઠિત થયેલા હોય છે। સમાંગ મિશ્રણના ઉદાહરણમાં દાખલા તરીકે પાણીમાં ખાંડ, પાણીમાં મીઠું, કાર્બન ડાયોક્સાઇડમાં સલ્ફર, પાણી અને આલ્કોહોલ વગેરે। મિત્રો, પાણી અને આલ્કોહોલના મિશ્રણને આપણે ભૌતિક ક્રિયા દ્વારા અલગ કરી શકતા નથી। તેવી જ રીતે મિત્રો, પાણીમાં ખાંડ કે પાણીમાં મીઠુંને આપણે કોઈ ભૌતિક ક્રિયા દ્વારા અલગ કરી શકતા નથી। જ્યારે વિષમાંગ મિશ્રણ એટલે કે રેતી અને મીઠું, ખાંડ અને મીઠું, પાણીમાં તેલ વગેરે મિત્રો વિષમાંગ મિશ્રણના ઉદાહરણો છે। મિત્રો, ઘણીવાર મિશ્રણ અને દ્રાવણમાં આપણે સ્પષ્ટ નથી હોઈ શકતા, તો મિત્રો આજે આપણે મિશ્રણ અને દ્રાવણ વચ્ચેની કેટલીક સામ્યતા કે વિશિષ્ટતા જોઈએ। મિત્રો, દ્રાવણ એક પ્રકારનું મિશ્રણ છે, પણ તે સમાંગ મિશ્રણ છે, એટલે કે દ્રાવણ બે કે તેથી વધુ પદાર્થોનું સમાંગ મિશ્રણ છે। ઉદાહરણ તરીકે લીંબુ શરબત, મીઠું અને પાણી, સોડા વોટર વગેરે। મિત્રો, સામાન્ય રીતે આપણે દ્રાવણને પ્રવાહી સ્વરૂપે વિચારીએ છીએ, જેમાં ઘન, પ્રવાહી અથવા વાયુ દ્રાવ્ય થયેલ હોય છે, પરંતુ આપણી પાસે ઘન દ્રાવણો અને વાયુ દ્રાવણો પણ છે। હા મિત્રો, ઘન દ્રાવણોમાં મિશ્ર ધાતુઓ અને વાયુ દ્રાવણોમાં હવા છે। દ્રાવણના કણોમાં સમાનતા જોવા મળે છે, ઉદાહરણ તરીકે લીંબુનું શરબત હંમેશા સમાન એકસરખો સ્વાદ ધરાવે છે। તે દર્શાવે છે કે ખાંડ અને મીઠાના કણો દ્રાવણમાં સમાન રીતે ફેલાયેલા હોય છે। મિત્રો, તમે પ્રવાહી દ્રાવણ વિશે તો ખ્યાલ છે, ઘન દ્રાવણ એટલે કે મિશ્ર ધાતુઓ વિશે થોડુંક આપણે વધુ વિચારીએ કે બે કે તેથી વધુ ધાતુ અને એક અધાતુનું મિશ્રણ જેને ભૌતિક ક્રિયા દ્વારા અલગ કરી શકાતા નથી તેને આપણે મિશ્ર ધાતુ કહીએ છીએ મિત્રો। પરંતુ તેમ છતાં મિશ્ર ધાતુને મિશ્રણ તરીકે ગણવામાં આવે છે, કારણ કે તેના ઘટક તત્વોના ગુણધર્મો
સમાનતા દર્શાવે છે અને તે અલગ સંગઠન ધરાવી શકે છે. ઉદાહરણ તરીકે પિત્તળ, સ્ટીલ, કાંસુ વગેરે મિત્રો મિશ્ર ધાતુના જ ઉદાહરણ છે. મિશ્ર ધાતુનો ઉપયોગ મિત્રો ખૂબ થાય છે. મિત્રો હવે આપણે દ્રાવણ પર પાછા જઈએ તો દ્રાવણ જે છે મિત્રો બે ઘટક કણોનો બનેલો હોય છે, એક દ્રાવક અને દ્રાવ્ય. દ્રાવણમાં ઘટક કણો તરીકે દ્રાવક અને દ્રાવ્ય હોય છે. દ્રાવણનો જે ઘટક કણ બીજા ઘટક કણોને પોતાનામાં ઉગાડે તેને દ્રાવક કહે છે અને દ્રાવણનો જે ઘટક કણ દ્રાવકમાં ઉગડે તેને દ્રાવ્ય કહે છે. એટલે કે મિત્રો આપણે હંમેશા એવું વિચારીએ છીએ કે પાણી અને ખાંડના દ્રાવણમાં પાણી હંમેશા દ્રાવક જ્યારે ખાંડ એ દ્રાવ્ય હોય છે, પરંતુ મિત્રો તે સત્ય નથી. ખરેખર તો એ છે કે દ્રાવણમાં જેનું પ્રમાણ વધારે હોય છે તે દ્રાવક અને જેનું પ્રમાણ દ્રાવણમાં ઓછું હોય છે તે દ્રાવ્ય. દાખલા તરીકે મિત્રો આપણે એક ગ્લાસ પાણી લઈએ છીએ અને તેમાં એક ચમચી ખાંડ ઉગાડીએ છીએ, તો મિત્રો આ કિસ્સામાં પાણી એ દ્રાવક છે જ્યારે ખાંડ એ દ્રાવ્ય છે. પરંતુ મિત્રો આનાથી ઉલટું, જો આપણે એક ગ્લાસ ખાંડ લઈએ છીએ અને એની અંદર એક ચમચી પાણી ઉગાડીએ છીએ, તો મિત્રો આ કિસ્સામાં ખાંડ એ દ્રાવક છે અને પાણી એ દ્રાવ્ય છે. મિત્રો આ સિવાયના ઉદાહરણો કે ખાંડનું પાણીમાં બનાવેલું દ્રાવણ એ ઘનનું પ્રમાણમાં બનાવેલું દ્રાવણ છે. દ્રાવણમાં ખાંડ દ્રાવ્ય અને પાણી દ્રાવક છે. તે ઉપરાંત આયોડીનના આલ્કોહોલમાં બનાવેલા દ્રાવણને ટિંચર આયોડીન કહે છે, જેમાં આયોડીન દ્રાવ્ય અને આલ્કોહોલ પ્રવાહી દ્રાવક છે. સોડા વોટર જેવું વાયુયુક્ત પીણું વાયુનું પ્રવાહીમાં બનાવેલું દ્રાવણ છે, જેમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એ દ્રાવક તરીકે હોય છે, જ્યારે કાર્બન ડાયોક્સાઇડ એ દ્રાવ્ય હોય છે. હવા એ વાયુનું વાયુમાં જ બનેલું દ્રાવણ છે. હવા ઘણા બધા વાયુઓનું સમાન મિશ્રણ છે, જેમાં મુખ્ય ઘટક તરીકે ઓક્સિજન, નાઇટ્રોજન હોય છે. બીજા વાયુઓ પણ તેમાં ઘણી ઓછી માત્રામાં રહેલા હોય છે. મિત્રો દ્રાવણ એ વિશિષ્ટ છે, તેથી તેના ગુણધર્મો પણ છે કે દ્રાવણ એ સમાંગ મિશ્રણ છે. દ્રાવણના કણોનો વ્યાસ 1 નેનોમીટર કરતાં ઓછો હોય છે, તેથી તે નરી આંખે જોઈ શકાતા નથી. દ્રાવણના કણોનું કદ અતિ સૂક્ષ્મ હોવાના કારણે તેમાંથી પસાર થતા પ્રકાશના કિરણોનું તે વિખેરણ કરી શકતા નથી, તેથી જ દ્રાવણમાં પ્રકાશનો માર્ગ જોઈ શકાતો નથી. મિત્રો તમે દ્રાવણ ભરેલા બીકરમાંથી જો પ્રકાશને પસાર કરશો તો દ્રાવણ ધૂંધળું દેખાય છે, એટલે કે તે પ્રકાશનો માર્ગ જોઈ શકાતો નથી. તેનું મુખ્ય કારણ એ જ છે મિત્રો કે દ્રાવણના કણો અતિ સૂક્ષ્મ છે, કે જે 1 નેનોમીટર કરતાં પણ ઓછા છે, જે પ્રકાશનું વિખેરણ કરી શકતા નથી. મિત્રો દ્રાવણના કણોને ગાળણ ક્રિયા દ્વારા દ્રાવણમાંથી અલગ કરી શકાતા નથી. દાખલા તરીકે મિત્રો લીંબુ શરબતમાંથી આપણે ખાંડને અલગ કરી શકતા નથી, કે હવામાંથી આપણે નાઇટ્રોજન કે ઓક્સિજનને સામાન્ય કોઈ પ્રક્રિયાથી અલગ કરી શકતા નથી. દ્રાવણના કણોને કોઈપણ પ્રકારની ખલેલ પહોંચાડ્યા વગર રાખી મૂકી તો તળિયે બેસી જતા નથી. દાખલા તરીકે મિત્રો તમે મીઠાના દ્રાવણને ખલેલ પહોંચાડ્યા વગર રાખી મૂકશો તો પાત્રના તળિયે મિત્રો મીઠું ભેગું થતું નથી, તેથી જ દ્રાવણ એ સ્થાયી છે, દ્રાવણ એ સમાંગ મિશ્રણ છે. મિત્રો તમે બધાએ પાણીની અંદર મીઠું કે ખાંડ ઉગાડવાનો પ્રયોગ કર્યો હશે, પરંતુ મિત્રો તમે ક્યારે એક ગ્લાસ પાણીની અંદર મિત્રો એક ચમચી તમે મીઠું ઉગાડો છો અને આજ એક ચમચી મીઠાની વધારતા જાઓ દર વખતે, તો મિત્રો કોઈ એક સમય એવો આવશે કે આ પાણી જે છે એ હવે મીઠાને ઉગાડી શકતો નથી, એટલે કે જે દ્રાવણ છે મિત્રો એ સંતૃપ્ત દ્રાવણ તરીકે ઓળખાવીશું. શું મિત્રો આ જ પ્રયોગ તમે અલગ અલગ તાપમાને કરી શકો? હા મિત્રો, દરેક તાપમાન વખતે તમને પરિણામ જુદા જુદા મળશે. એનું કારણ એ છે મિત્રો કે કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઉગડે છે અને તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે. બીજા શબ્દોમાં કહીએ તો જ્યારે કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણમાં વધુ માત્રામાં દ્રાવ્ય ઉગડી ન શકે તો તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે. ચોક્કસ તાપમાને દ્રાવણમાં હાજર રહેલા દ્રવ્યની માત્રાને દ્રાવણની દ્રાવ્યતા કહે છે. મિત્રો અહીં તમને એક માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે છે કે દ્રાવ્યતા એટલે શું? તો ચોક્કસ તાપમાને દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની માત્રાને તે દ્રાવણની દ્રાવ્યતા કહે છે.
જો દ્રાવણમાં દ્રાવ્યની માત્રા સંતૃપ્ત સ્તર કરતાં ઓછી હોય તો તેવા દ્રાવણને અસંતૃપ્ત દ્રાવણ કહે છે. જો તમે કોઈ નિશ્ચિત તાપમાને એક સંતૃપ્ત દ્રાવણ લઈ તેને ધીમે ધીમે ઠંડુ કરો છો તો શું થશે? તો કે હા મિત્રો, ઉપરની પ્રવૃત્તિ જ થશે. દ્રાવણની સાંદ્રતા એટલે આપેલ જથ્થાના દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની માત્રા અથવા આપેલ જથ્થાના દ્રાવકમાં ઓગળે દ્રાવ્યની માત્રા ઉપર આધાર રાખે છે. મિત્રો, અહીં દ્રાવણની સાંદ્રતાને આપણે ઉપયુક્ત સમીકરણ દ્વારા રજૂ કરી શકીએ છીએ અથવા તો સૂત્ર દ્વારા, કે દ્રાવણની સાંદ્રતા બરાબર દ્રાવ્યનો જથ્થો છેદમાં દ્રાવણનો જથ્થો, અથવા દ્રાવણની સાંદ્રતા બરાબર દ્રાવ્યનો જથ્થો છેદમાં દ્રાવકનો જથ્થો. આ ઉપરાંત મિત્રો, અન્ય પણ એક સૂત્ર છે કે દ્રાવણની સાંદ્રતાની દર્શાવવાની વિવિધ રીતો છે, જેમ કે ફોર્માલિટી, નોર્માલિટી, કે સપ્રમાણતા, મોલાલિટી, મોલારિટી, એ ઉપરાંત વજનકદથી ટકાવારી, વજનથી ટકાવારી. મિત્રો, અહીં ફક્ત બે રીત એટલે કે વજનથી ટકાવારી અને વજનકદથી ટકાવારીનો આપણે અભ્યાસ કરીશું. મિત્રો, વજનથી ટકાવારીનું સૂત્ર છે દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું વજન. બંનેનું વજન મિત્રો અહીં આપણે ગ્રામમાં લેશું, ગુણ્યા 100. તે ઉપરાંત દ્રાવણની વજનકદથી ટકાવારીનું સૂત્ર વજન દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવણનું કદ લીટરમાં ગુણ્યા 100. મિત્રો, આ બંને સૂત્રો તમારા માટે ખૂબ અગત્યના છે. આ સૂત્ર આધારિત મિત્રો તમને પરીક્ષામાં 2 માર્ક્સના દાખલા પૂછાઈ શકે છે. તો મિત્રો, આ બંને સૂત્રો તમને વ્યવસ્થિત રીતે તૈયાર કરવાના છે. આગળના વિડીયોમાં મિત્રો આ સૂત્ર આધારિત તમને કેટલાક દાખલા પૂછવામાં આવશે. મિત્રો, આ ઉપરાંત આ તમામે મુદ્દાઓ તમને વ્યવસ્થિત રીતે વાંચવાના છે અને તૈયાર કરવાના છે. તે ઉપરાંત મિત્રો, તમને આ મુદ્દાઓને લઈને કોઈ પણ શંકા કે પ્રશ્ન હોય તો મિત્રો તમે મને ફોન કે મેસેજ કરી શકો છો. તો મિત્રો, આ ઉપરાંત તમને આ મુદ્દાઓને આધારે એક હોમવર્ક સોંપવામાં આવે છે કે દ્રાવણના ગુણધર્મો જણાવો. આભાર મિત્રો. હોમવર્ક મિત્રો મને પર્સનલ નંબરમાં સેન્ડ કરજો. થેન્ક યુ મિત્રો.